ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા હાલ અત્યારે વડોદરા શહેરમાં પ્રતિમા ખૂબ ચર્ચામાં છે કારણ કે એક ખૂબ મોટો પ્રોજેક્ટ હતો રેસકોસ ખાતે જ તેઓની પ્રતિમા પ્રસ્થાપિત કરવાનો એક પ્રોજેક્ટ તે પડી ભાગ્યો છે બાર ફૂટ જેટલી આ પ્રતિમા છે તેને અહીંયા પ્રસ્થાપિત કરવાની એક વાત હતી અને તે પણ પ્રોજેક્ટ પણ હતો અને આ પ્રોજેક્ટ હાલ અત્યારે પડી ભાગ્યો હોય તેવી માહિતી સામે આવી રહી છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની મેમોરિયલ અને સંકલ્પ ભૂમિ ખાતે જ જે પ્રતિમા છે તે પ્રસ્થાપિત નથી કરાઈ ત્રેવીસ લાખના ખર્ચે બનાવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડની પ્રતિમા હાલ દયનીય પરિસ્થિતિમાં છે વડોદરાના અટલ બ્રિજ નીચે ભવન સામે જ બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિમા છે તે ખસેડીને જ ત્યાં બાર ફૂટની નવી પ્રતિમા પ્રસ્થાપિત કરવા અંગેની દરખાસ્ત વર્ષ બે હજાર વીસ દરમિયાન વડોદરા કોર્પોરેશનની સમગ્ર સભાએ મંજૂરી આપી હતી ત્યારબાદ પ્રતિમા તૈયાર થઈ હોય ત્યારે બે વર્ષથી જ આ ધૂળ ખાઈ રહી છે ત્યારે આયોજન સામે પણ ઘણા સવાલો ઉભા થાય છે સ્ટેન્ડિંગ સમિતિમાં જ આ દરખાસ્ત મંજૂરી કરવામાં આવી હતી બાર ફૂટ જેટલી ઊંચી પ્રતિમા છે તેનો ખર્ચ અને આઈલેન્ડનો ખર્ચ બીજી ઉઠાવવાનો હતો જે કંપની ખાતેની પ્રતિમા છે તે ખસેડીને કલ્યાણનગર ખાતે બનતા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર મેમોરિયલ ખાતે જ પ્રસ્થાપિત કરાશે સંકલ્પ ભૂમિ ખાતે બાબાસાહેબ આંબેડકર સંકલ્પ લેતા તેમજ વિચારમગ્ન મુન્દ્રામાં હોય બેઠા હોય તેવી પ્રતિમા મૂકવામાં આવશે તેવું આયોજન મોટા ઉપાડે હાથ ધરવામાં આવ્યું હતું બે હજાર એકવીસથી જ અંદાજે ત્રેવીસ લાખના ખર્ચે તૈયાર થયેલી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સયાજી ભાગમાં ધૂળ ખાતી હોય તેવી નજરે આવી રહી છે પાલિકા તથા ટ્રસ્ટીઓ વચ્ચે જ સંકલન સાથે ચોક્કસ આયોજનોના અભાવે જ સમગ્ર પ્રોજેક્ટ પડી ભાંગ્યો છે વહેલામાં વહેલી તકે જ આ પ્રતિમાને યોગ્ય સ્થળે પ્રસ્થાપિત કરવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચી દ્વારા કરવામાં આવી છે સાથે જ તંત્રનું ધ્યાન પણ દોરવામાં આવ્યું છે સમાજની લાગણી ન દુભાય તે માટે પ્રયાસ પણ કરવામાં આવ્યા છે આપ હાલ સયાજી બાગમાં છે ને આ સયાજી બાગમાં છેલ્લા બે અઢી વર્ષથી સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમા અહીંયા પડી રહી છે ઢાંકેલી પ્રતિમા છે પ્લાસ્ટિક ફાટી જતા કચરો ઉપર પડી રહ્યો છે આજુબાજુમાં કચરાના ઢગ ઢગલા છે બંધારણના ઘડવૈયા સાહેબ આંબેડકરની જે પ્રતિમા છે અત્યારે જોઈ શકાય છે કે આપ જોશો તો આપણી પણ લાગણી દુભાશે વડોદરા મહાનગરપાલિકાએ ત્રેવીસ કરોડ રૂપિયાના ખર્ચે આ પ્રતિમા બનાવી છે અને આ પ્રતિમા રેસ્કો સ્થિત નહીં તો કાલેલીબાગમાં ક્યાંક મૂકવાની વ્યવસ્થા કરવાના હતા પરંતુ હજુ સુધી કરી નથી તેવીસ લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે વડોદરા શહેરી જનતાના રૂપિયા છે અને ભારતના બંધારણના ગડવૈયા સાહેબ આંબેડકરની આ પ્રતિમા છે જે બાબા બાબાસાહેબના કલમો વાંચીને લોકો ભણીને આગળ આવ્યા હોય એ બાબા સાહેબની પ્રતિમા છેલ્લા બે અઢી વર્ષથી આ ખૂણામાં પડી છે કચરાના ઢગલામાં છે વડોદરા શહેરના મેયર સાહેબ અને કમિશનર સાહેબને વિનંતી છે કે આ પ્રતિમા વહેલામાં વહેલી તકે વ્યવસ્થિત જગ્યા મૂકે તેવી અમારી છે